બંગાળાની ખાડીમાં આવેલું ચક્રવાદી તોફાન બુલબુલ શનિવારે રાત્રે પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ ઓરિસ્સાના ભદ્રક અને બાંગ્લાદેશના ખેપુપાડા સાથે અથડાયું હતું તોફાનની ઝડપ અંદાજે 110 થી 120 કિમી પ્રતિ કલાક રહી હતી જો કે અથડામણ બાદ તોફાન નબળું પડ્યું હતું તોફાનની અસરના કારણે બંને રાજ્યોના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે તોફાને ધ્યાનમાં રાખતા કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ એરપોર્ટ પર શનિવારે સાંજે છ વાગ્યાથી બાર કલાક માટે ફ્લાઇટ્સ પણ રોકી દેવાઈ છે રાજ્યમાં એનડીઆરએફ ની પાંત્રીસ ટીમો તૈનાત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કાંઠાથી અથડાવાથી તોફાનની ગતિ એકસો વીસ થી એકસો પાંત્રીસ કિમી પ્રતિ કલાક હતી કે પશ્ચિમ બંગાળથી પસાર થવાની સાથે તોફાન નબળું પડ્યું હતું જેને અતિ ગંભીરથી ગંભીર શ્રેણીમાં કરી દેવાયું છે તોફાનનું કેન્દ્ર મોડી રાત્રે પારદ્વીપથી પંચાણું કિલોમીટર ઉત્તરપૂર્વેમાં બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમમાં હતું ભદ્રક જિલ્લામાં ડિહા દ્વીપ પાસે બોટ ડુબાવાના કારણે સમુદ્રમાં ફસાયેલા આઠ માછીમારોને રેપિડ એક્શન ફોર્સ અને અન્ય માછીમારોની મદદથી બચાવ્યા હતા તોફાનમાં બાંગ્લાદેશમાં ભોલા બારગુન્ના અને પટુઆ ખાલીથી એકસો માછીમારો ગુમ છે જો કે અધિકારીઓએ પંદર હજાર વોલેન્ટિયર્સની મદદથી અંદાજે પંદર લાખ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું સોનલ ટોપી વાળા દિવ્યાંગ ન્યૂઝ